નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પાઠ નંબર ઓગણીસ સત્યમ મયુર ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી અદોધ તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત પહેલો સવાલ શાંડિલ્ય ઉદ્યાને કસ્માત ભયમ અનુભવતી તો જવાબ આવશે વિકલ્પ સી વ્યાઘ્રાત બીજું ક્ષણે ક્ષણે શરીરે કિ રમણીય તો જવાબ આવશે વિકલ્પ બી ક્ષીયમાણે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ કેન વિના જના સૌખ્ય નવતી તો જવાબ આવશે વિદ્યા ચોથું પુરતઃ શબ્દ વિરુદ્ધાર્થ ક શબ્દ તો જવાબ આવશે વિકલ્પ બી પૃષ્ઠત ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ શાંડિલ્ય ખાલી જગ્યા રુધિરમ પ્રસ્વતી તો જવાબ આવશે કંઠાત છઠ્ઠો સવાલ વ્યાઘ્ર મયુરરૂપ પલાયતે તો જવાબ આવશે વિકલ્પડી ગૃહિતવા ત્યાર પછી જોઈએ સાતમો સવાલ મયુર ઉદ્દાટયા અક્ષિણી અત્ર અક્ષિણી શબ્દ સ્થાને ઉચિતમ શબ્દ ચિનુત તો જવાબ આવશે વિકલ્પ બી નેત્રે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એકવાક્ય સંસ્કૃતભાષાયામ ઉતરત ત્યાર પછી આપણે જોઈએ પહેલો સવાલ કુત્ર નિરુદ્ધન વ્યાઘ્ર ઉદ્યાને પ્રતિ તો જવાબ આવશે અશોક પલ્લવાનરીનરુદ્ધ વ્યાઘ્ર ઉદ્યાને પ્રતિવસતિ બીજો સવાલ યુદ્ધ ઉદ્યાન કુરત પ્રવશતી તો જવાબ આવશે પરીવાજ્ર ક ઉદ્યાન પુરત પ્રવિશો સવાલ શાંડિલ્ય ક વ્યાઘ્રમ મક્રોશતિ જવાબ આવશે શાંડિલ્ય મયૂરમ વ્યાઘ્રમ મક્રોશતિ જોઈએ ચોથો સવાલ વિદ્યા વિના મનુષ્યાણ નાય ઉતર વિદ્યામાં વિના મનુષ્યાણ સૌખ્યમ ન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અદ્યો લિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખિત પહેલું છે શ્રુતમ એટલે કર્મણી ભૂતકૃદંત બીજું છે નિરુદ્ધ એટલે કે કર્મણી ભૂતકૃદંત ત્યાર પછી ત્રીજું છે ભેતવ્યમ તો કર્મણી કૃદંતમ ચોથું છે વિજેયાહ તો વિધ્યર્થ કૃદંતમ અને પાંચમું છે રમણીયમ તો કર્મણી કૃદંતમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સમાસ પ્રકારમ લિખિત એમાં પહેલું આપણને આપેલું છે વ્યાઘ્ર મુખાત તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બીજું આપેલું છે ધર્મોથ મોક્ષેભ્ય એટલે ઇત્રેતર દ્વંદ્વ સમાસ ત્રીજું આપેલું છે પઠિત પાઠે હે એટલે કર્મધારય અથવા તો બહુવિરી સમાસ ચોથું છે મયુર રૂપમ એટલે ષ્ઠી તત્પુરુષ સમાસ અને પાંચમું આપેલું છે પઠનાર્થાહ એટલે સૃષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ એમાં પ્રશ્ન સોરી પ્રશ્ન નંબર પાંચ એમાં આપણને સૂચના આપેલી છે વચનાનું સારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયતી પ્રવિષત તો પ્રવિશતમ અને પ્રવિશત ત્યાર પછી છે પ્રસ્રવતી તો પ્રસરવત અને પ્રસ્રવંતી ત્યાર પછી ત્રીજું છે પઠ તો પઠતમ અને પઠત ત્યાર પછી છે સમાચરેત તો સમાચરે અને સમાચરે ચુ ત્યાર પછી પ્રશ્ન નંબર છ અધ્યોતાનામ પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત પહેલો સવાલ શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે ઉત્તર પુરાણોને જાણકારી શાંડિલ્યની માએ કહેલું કે અશોકના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહે છે આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે બીજો સવાલ પોતાના વાઘે પોતાને વાઘે પકડ્યો છે એમ માની શાંડિલ્ય કેવી બૂમો પાડે છે ઉત્તર પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય આવી બૂમો પાડે છે હાય રે

જે લોકો પાઠને ભણી ગયા હોય તેઓ પણ સમય આવીએ ભણવાના અર્થને સમજી શકે છે પાંચમો વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ ઉત્તર ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી વિદ્યા વિના મનુષ્યોને સુખ મળતું નથી એ નક્કી છે તેથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ દોસ્તો પાઠ નંબર ઓગણીસનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર વીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયોની લિંક અને પીડીએફની લિંક મૂકવામાં આવેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો